G6 ન્યૂઝ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ફરહાન વોરા. આવો આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને તેની સામે બેસેલા ડોક્ટર તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નવું જીવનદાન આપે છે. આ વિડીયો મધ્યપ્રદેશના નેતા ધનંજય મહાડિકે તેમના ટ્વિટર હેન્ડલમાં પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક 37 વર્ષીય દર્દી ડોક્ટર સાથે કંઈક ચર્ચા કરી રહ્યો છે ત્યારે અચાનક જ તે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને તે સમયે તાત્કાલિક સામે બેઠેલા ડોક્ટર અર્જુને કે જે કોલ્હાપુરના એક સારા કાર્ડિયોલોજિસ્ટ છે તે દોડે છે અને તે વ્યક્તિની છાતી પર પુશિંગ કરી તેના હૃદયને ફરીથી ધબકતું કરી દે છે. આ ટેકનિકને મેડિકલ ભાષામાં CPR કહેવામાં આવે છે. સરકારી બેંકોના મર્જર બાદ હવે ખાનગી સેક્ટરની બેંકો મર્જરના પાટે ચડી રહી છે. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની મધ્યમ કદની ફેડરલ બેંકના મર્જરની અટકળો બજારમાં તીજ થઈ છે. મર્જરના અહેવાલ પગલે સપ્તાહના પ્રથમ સત્રમાં ફેડરલ બેંકના શેરોમાં જોરદાર એક્શન જોવા મળ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર ફેડરલ બેંક એક મોટી બેંક સાથે મર્જરની તૈયારી કરી રહી છે. બજાર સૂત્રોનું માનીએ તો ફેડરલ બેંક અને કોટક બેંક હાલ મર્જરની વાતચીત મધ્ય તબક્કામાં છે. સૂત્રોએ તાકીદને રિપોર્ટમાં વધુ જણાવ્યું હતું કે ફેડરલ બેંક ખાનગી ક્ષેત્રની દિગ્ગજ કોટક બેંક સાથે પ્રારંભિક વાટાઘાટો કરી રહી છે. મર્જરને લગતા સંભવિત સોદા પર ટોચના મેનેજમેન્ટ સાથે બેઠક પણ કરવામાં આવી છે. સુરતમાં અવારનવાર યુવાનો જાહેર રસ્તા પર વાહનો સાથે સ્ટંટ કરતા નજરે ચડે છે. અગાઉ પણ જાહેરમાં સ્ટંટ કરતા વિડીયો વાયરલ થયા હતા. તેવામાં ફરી એક વખત સુરતમાં યુવાનોએ ગાડીના બોયનેટ પર બેસી વિડીયો બનાવ્યો હતો, જે બાદ વિડીયોમાં ફિલ્મી સોંગ મૂકી વાયરલ કર્યો હતો. જાહેર રસ્તા પર આ પ્રકારના જોખમી સ્ટંટ કરવાથી ટ્રાફિકના નિયમોના ભંગની સાથે સાથે રસ્તા પર ચાલી રહેલા અન્ય વાહન ચાલકો પર જોખમ સર્જાતું હોય છે. આથી સ્થાનિકો દ્વારા સ્ટંટ કરી રહેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ એક CBI અધિકારીની આત્મહત્યા કરી હતી તે ઘટનાનો ઉલ્લેખ કરી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. નવી એક્સાઇઝ પોલિસી દ્વારા કૌભાંડ કર્યું હોવાના આરોપસર CBIની તપાસનો સામનો કરી રહેલા સિસોદિયાએ કેન્દ્ર સરકાર અધિકારીઓ પર પોતાના વિરોધીઓનો ખોટા કેસમાં ફસાવવાનું દબાણ લાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સિસોદિયાએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં CBIના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી. તેમનું નામ જિતેન્દ્ર કુમાર હતું. તેઓ CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં કાયદાકીય સલાહકાર હતા. તેમના પર મને ખોટા કેસમાં ફસાવવાનું દબાણ હતું. તેઓ માનસિક દબાણ સહન ન કરી શક્યા, તે માટે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાતના વડોદરામાં રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં શિક્ષકોએ સ્ટેજ પરથી જ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના જેવી માંગણીઓ સાથે બબાલ મચાવી દીધી હતી. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ તો સન્માન સમારોહ માંગણી સમારોહ થઈ ગયો છે. શિક્ષક દિવસે વડોદરામાં યોજાયેલ સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષકોનો ઉભરો થરવાયો હતો. રાજ્યના મંત્રીની હાજરીમાં શિક્ષકોએ તેમની પડાસ કાઢી હતી. શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલે જણાવ્યું હતું કે શિક્ષકો માટે જૂની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના શરૂ કરી છે તે અત્યંત દુઃખદ બાબત છે. તેમજ શિક્ષકોનો 6 માંથી 4 મહાનગરપાલિકાના 4200 ગ્રેડ પેનો પ્રશ્ન પણ અધૂરો છે. અહીંના સાંસદ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન હતા. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. અમે છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન માટે લડી રહ્યા છીએ, છતાં પણ 4 મહાનગરપાલિકાના શિક્ષકોને આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે. સુરતમાં દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના આદિવાસી યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેસ અને ટોપી પહેરાવી તમામ આદિવાસી યુવા નેતાનું આ પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી આંદોલનકારીઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપી પાર નર્મદા રિવર પ્રોજેક્ટ હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટનો વિરોધ કરનાર આદિવાસી આંદોલન કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના આદિવાસી યુવા નેતા આપમાં જોડાયા હતા. અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે. જોવાનું ભૂલશો નહીં G6 ન્યૂઝ.